નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર નવ માપનની વાત કરવાના છીએ તો અહીં આપણી પાસે પ્રકરણ નંબર નવનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર નવ માપન ધોરણ આઠ વિષય ગણિત તો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે એમાં પહેલું છે એની સામે આવશે એ સત્યાવીસ એક્સનો ઘન બીજાનો જવાબ છે સી છન્નું સેમી સ્ક્વેર ત્રીજાનો જવાબ છે સી એક જેમ ચાર ચોથાનો જવાબ છે બી નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં પાંચમાનો જવાબ છે સી ચારસો ત્યાર પછી છઠ્ઠાનો જવાબ છે ડી ત્રીજા ભાગની સાતમાનો જવાબ છે સી એક હજાર આઠમાનો જવાબ છે સી પાયર ઘન નવમાંનો જવાબ છે સી ચોવીસ સેમી સ્ક્વેર અને દસમાનો જવાબ છે સી એક જેમ સોળ ત્યાર પછી ખાલી જગ્યા પૂરું આવે છે એમાં અગિયારમું છે ચાર ગણું બારમી ખાલી જગ્યામાં એચનો ઘન અને છ એચ વર્ગ તેરમી ખાલી જગ્યામાં ચોથા ભાગનું ચૌદમી ખાલી જગ્યામાં પાય એ ઘન ના છેદમાં ચાર પંદરમી ખાલી જગ્યામાં સરખા અને સમાન સોળમી ખાલી જગ્યામાં પાય એચ વર્ગ આર સત્તરમી ખાલી જગ્યામાં એક દ્વિતીયાંશ વિકર્ણ ગુણના વિકર્ણ અઢારમી ખાલી જગ્યામાં પાસવ ઓગણીસમી ખાલી જગ્યામાં ત્રણ જેમ એક અને વીસમી ખાલી જગ્યામાં છત્રીસ જેમ એક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવશે સૂચના મુજબ કરો એમાં એકવીસમો દાખલો છે પાંચ સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના એક સેમી લંબાઈના સમઘન ટુકડામાં કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો સરવાળાનો ગુણોત્તર કેટલો થશે તો પાંચ સેમી લંબાઈ માટે સમખનના પૃષ્ઠફળો છ એલ વર્ગ એટલે છ ગુણના પાંચનો વર્ગ છ ગુણના પચીસ એટલે એકસો પચાસ સેમી સ્ક્વેર થાય ત્યાર પછી એક સેમી લંબાઈ માટેના સમખનનો પૃષ્ઠફળો બરાબર છ એલ વર્ગ છ ગુણા એકનો વર્ગ એટલે છ થઈ છે હવે મિત્રો એક સેમીવાળા આવા કુલ એકસો ને પચીસ ટુકડા બને માટે એકસો પચીસ ટુકડાનું પૃષ્ઠ પર થાય એકસો પચીસ ગુણા છ બરાબર સાતસો પચાસ તો ગુણોત્તર થશે એકસો પચાસ ના છેદમાં સાતસો પચાસ એક જેમ પાંચ ત્યાર પછી બાવીસમું આવે છે ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રીજી અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થશે તો નળાકારના તળિયાનો પરીખ બરાબર ચોરસની બાજુ તો નાળાકારના પરિણનો તળિયાનો પરિઘ થાય ટુ પાય આર અને ચોરસની બાજુ ને એલ માટે આરના છેદમાં એલ બરાબર એકના છેદમાં ટુ પાય માટે આર જેમ એલ બરાબર એક જેમ ટુ પાય ત્યાર પછી ત્રેવીસમું આવે છે સુથાર એક લાખ સુથાર તેર હજાર ચારસો સેમી સુથાર તેર હજાર ચારસો સેમી ઘન સેમી ઘન કદનું બોક્સ બનાવે છે તેના પાયાનું ક્ષેત્રફળ છસો સિત્તેર સેમી સ્ક્વેર હોય તો બોક્સની ઊંચાઈ શોધો લમઘનનું ઘનફળ બરાબર એલ બી એચ આ સૂત્ર છે માટે લમઘનનું ઘનફળ છે તેર હજાર ચારસો અને એલ છે છસો સિત્તેર એલ અને બી પાયાનું ક્ષેત્રફળ ગુણ એચ માટે તેર હજાર ચારસો ભૈંગા છસો સિત્તેર માટે એચ થશે વીસ સેમી સાતસો પચાસ થાય તો લમઘનના પરિમાણ શોધો ધારો કે લંબાઈ બરાબર પાંચ એક્સ પહોળાઈ ચાર એક્સ ને ઊંચાઈ ત્રણ એક્સ પાંચ રૂપિયા ખર્ચ થાય તો પૃષ્ઠપળ બરાબર એક ચોરસ સેમી સાત પચાસ ખર્ચ કેટલા તો બી એચ વધતા એચ એલ માટે ત્રેવીસો પચાસ બરાબર બે વીસ એક્સ વર્ગ વધતા બાર એક્સ વર્ગ વધતા પંદર એક્સ વર્ગ બે ગુણ્યા સુડતાલીસ એક્સ વર્ગ માટે એક્સ વર્ગ બરાબર ત્રેવીસો પચાસ ત્રેવીસો પચાસ બે ગુણ્યા સુરતાલ એક્સ વર્ગ બરાબર પચીસ માટે એક્સ બરાબર પાંચ લંબાઈ છે પાંચ એક્સ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ સેમી પહોળાય ચાર એક્સ એટલે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ સેમી અને ઊંચાઈ ત્રણ એક્સ એટલે ત્રણ પંચા ને પંદર સેમી આ રીતનો થશે ત્યાર પછી પચીસમાં આવે છે એક પાણીથી ભરેલા લમગન હોજની લંબાઈ પહોળાઈને ઊંચાઈ અનુક્રમે સાત મીટર છ મીટર ને પંદર મીટર છે તો તેમાંથી આઠ હજાર ચારસો લીટર પાણી કાઢવામાં કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય છે એક ઘન મીટર બરાબર હજાર લિટર કાઢી નાખવામાં આવેલ પાણી આઠ હજાર ચારસો ભાઇંગા હજાર એટલે આઠ પોઈન્ટ ચાર ઘન મીટર ભોજનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણના પહોળાઈ સાત ગુણ્યા છ સાત બેતાલીસ ચોરસ મીટર પાણીની સપાટીમાં થયેલો ઘટાડો આઠ પોઈન્ટ ચાર ભાઇંગા બેતાલીસ માટે ચોર્યાસી ભાંઘા ચાર સોવીસ બેના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ બે મીટર છવ્વીસમું લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે જો લંબચોરસ કાગળનું માપ ચુમ્માલીસ સેમી ગુણ્યા તેત્રીસ હોય તો બંને રીત બનાવવાના બંને રીત બનતા નળાકારના કદ શોધો એચ બરાબર ચુમ્માલીસ સી પરીખ બરાબર તેત્રીસ માટે પરીખ બરાબર ટુ પાયર તેત્રીસ બરાબર બે ગુણ્યા છેદમાં સાત ગુણના માટે આર બરાબર તેત્રી ગુણ્યા સાત બે બાવીસ માટે આર બરાબર એકવીસ છેદમાં ચાર ઘનફળ ટુ પાયર વર્ગ માટે બાવીસ ના સાત ગુણ્યા એકવીસ ચાર માટે અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ ગુણ્યા અગિયાર ના છેદમાં બે માટે સાત હજાર છસો ત્રેવીસ બે એટલે ત્રણ હજાર આઠસો અગિયાર પાંચ સેમી સેમી ઘન એ એ જ રીતનું પરિઘ છે હોય હોય અને ઊંચાઈ તેત્રીસ તો પરિઘ બરાબર ટુ પાયર પરિઘની જગ્યાએ ચુમ્માલીસ બે ગુણા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર માટે આર બરાબર ચુમ્માલીસ ગુણ્યા સાત ના છેદમાં બે ગુણ્યા બાવીસ માટે આર બરાબર સાત સેમી તો નળાકારનું ઘન ફળ પાયર વર્ગ ગયે જ બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત બરાબર પાંચ હજાર પાંચ હજાર બ્યાસી સેમી ઘન ત્યાર પછી સત્યાવીસ મો છે એમનો જવાબ આવશે ડી ચોરસ ચારસો સેમી સ્કવેર અઠયાવીસમો છે એનો જવાબ આવશે ડી ગુણાકાર જેટલું ઓગણત્રીસ મો છે એમનો જવાબ આવશે ડી ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે એમાં પહેલું આવે છે એનો ઓપ્શન આવશે બી બીજું છે એનો જવાબ આવશે સી એકસો અઠ્યાવીસ સ્ક્વેર ત્રીજું છે એનો જવાબ એક એ એક જેમ છ ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની આવે છે એમાં ચોથી ખાલી જગ્યામાં સમાન પાંચમી ખાલી જગ્યામાં ટુ પાય આર એચ છઠ્ઠી ખાલી જગ્યામાં ટુ પાય આર કાઉસમાં એચ વત્તા આર સાતમી ખાલી જગ્યામાં કદ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે સૂચના મુજબ કરો એમાં એક ઓરડાની લંબાઈ ઓરડાને ઊંચાઈ અનુક્રમે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્રણ મીટર ને ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે તો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા મીટર સ્ક્વેર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો લમઘનના એક ઓરડાનું પૃષ્ઠફળ કાઉસમાં એલ બી વત્તા બી એચ વધતા એચ એલ માઇનસ ચાર પોઈન્ટ પાંચ ગુણા ગુણા ત્રણ 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 વત્તા પોઈન્ટ પાંચ ગુણા ચાર પોઈન્ટ પાંચ ઓછા ચાર પોઈન્ટ પાંચ અને ત્રણ તો અહીંયા આપણને આન્સર મળશે બે કાઉસમાં તેર પોઈન્ટ પાંચ વત્તા દસ પોઈન્ટ પાંચ વત્તા પંદર પોઈન્ટ પંચોતેર ઓછા તેર પોઈન્ટ પાંચ એટલે બે કાઉસમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓછા ઓછાતેર પોઈન્ટ પાંચ ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે કરો એટલે ઓગણસી પોઈન્ટ પાંચ ઓછાત્તર પોઈન્ટ પાંચ બરાબર છાસઠ મીટર સ્ક્વેર તો એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા તો છાસઠ મીટર સ્ક્વેર પ્લાસ્ટરનો ખર્ચ કેટલો છાસઠ ગુણ્યા આઠ એટલે પાંચસોને અઠ્યાવીસ ત્યાર પછી નવમોજ એક નડાકાની ત્રીજી અને ઊંચાઈનો ગુણોત્તર ત્રણ જેમ બે છે અને તેનું કદ ઓગણી હજાર ચારસો ચાર સેમી છે તો તેની ત્રિજ્યા શોધો ચારસો ચાર બરાબર બાવીસના છેદમાં સાત ગુણના ત્રણ ગુણના ત્રણ માટે હજાર ચારસો ચાર ગુણના સાત ના છેદમાં બાવીસ બરાબર અઢાર એક્સ નો ઘન માટે એક્સ ઘન બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર ગુણ્યા સાતના છેદમાં બાવીસ ગુણ્યા આઠ માટે એક્સ ઘન બરાબર ત્રણસો ને તેતાલીસ ત્રણસો તેતાલીસનું ઘન મૂળ કાઢીએ એટલે સાત સેમી મળશે માટે ત્રીજિયા ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા એકવીસ થાય અને ઊંચાઈ બે એક્સ એટલે બે ગુણ્યા સાત ચૌદ સેમી થાય નળાકાની વક્ર ક્ષેત્રફળ ટુ પાય આર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા એકવીસ ગુણ્યા ચૌદ બે ગુણ્યા બાવીસ ત્રણ ગુણ્યા ચૌદ એટલે

કદ એલનો ઘન એટલે ત્રણ નો ઘન બરાબર ત્રણ તેરી સત્યાવીસ નો ઘન એકમ થાય એટલે મૂળ સમઘન કરતાં સત્યાવીસ ગણું વધારે થાય તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના દરેક વિષયના સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે